દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. રાખેલા પાતળા લેન્સનું સંયોજન. પહેલા તો મગજમાં વિચાર આવે કે લેન્સનું સંયોજન કરવાની જરૂર કેમ પડી. આ તો સંપર્કમાં રાખેલા, દૂર રાખેલા લેન્સનું પણ સંયોજન હોઈ શકે. તો લેન્સના સંયોજનની જરૂર કેમ પડી? કારણ કે ઘણા એવા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બે લેન્સના સંયોજનથી બનેલા છે, ઘણા બધા છે. તમારે આગળ આવે છે ભણવાનું, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, સાદો માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, આ બધું જે ભણવાનું આવે છે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક કરતા વધારે લેન્સ છે. તો આવા લેન્સમાં આપણે લેન્સ વડે જે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની સ્પષ્ટતા, પ્રતિબિંબની વિભેદન શક્તિ વધારવા માટે અનેક કારણોસર લેન્સના સંયોજનની જરૂર પડે છે. ને આ લેન્સના સંયોજનથી આપણે જે વસ્તુ મળે છે, વસ્તુનું પ્રતિબિંબ મળે છે, એ પ્રતિબિંબ આપણે ઈચ્છીએ એ પ્રમાણે મેળવી શકાય છે. તો લેન્સના સંયોજનની જરૂરિયાત ઊભી થઈ કારણ કે જે પણ વસ્તુ જોવાની છે એ વસ્તુને સ્પષ્ટ જોવું છે. દાખલા તરીકે બે લેન્સના સંયોજનની જરૂર પડી કેમ? તો કે દૂરથી આવતા પ્રકાશમાં, દાખલા તરીકે તમે ચંદ્રને જુઓ છો ટેલિસ્કોપથી, તો પ્રથમ લેન્સ વડે એ ટેલિસ્કોપના પ્રથમ આગળના લેન્સ વડે જેને ઓબ્જેક્ટિવ કહીએ, એ વસ્તુનું પ્રતિબિંબ, ચંદ્ર જુઓ છો તો ચંદ્રનું પ્રતિબિંબ તેના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પડે છે. હવે પ્રતિબિંબ તો મળી ગયું, એ પ્રતિબિંબને મોટો કરવા માટે બીજો મોટો લેન્સ લઈએ અને એ લેન્સ દ્વારા આપણે મોટું કરીને જોઈએ છીએ, પ્રતિબિંબને મોટું કરીને જોઈએ છીએ, એટલે આપણને ચંદ્ર દેખાય છે. વાસ્તવમાં હોય એના કરતા નાનો, પણ એની વિભેદન શક્તિ અનેક ગણી વધી જાય છે. તો પ્રતિબિંબની વિભેદન શક્તિ અનેક ગણી વધી જાય, એની વિઝિબિલિટી, એને ઝીણવટપૂર્વક જોવા માટે તો આવા પ્રમાણે લેન્સનું સંયોજન કરવામાં આવે છે. આપણે અહીંયા એકબીજાથી કોન્ટેક્ટમાં રહેલા લેન્સ માટે સંયોજન જોઈએ. તો આપણી પાસે બે લેન્સ છે, લેન્સ F1 અને લેન્સ F2, અન્યના નામ આપી દઈએ છીએ, લેન્સ A અને લેન્સ B. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ F1 લઈએ અને બીજાની કેટલી લઈએ? F2 લઈએ. તો લેન્સ A ના કેન્દ્રથી લગભગ U જેટલા અંતરે. હવે બીજી એક વાત યાદ રાખીશું કે બંને લેન્સ કેવા છે? થીન લેન્સ છે, પાતળા લેન્સ છે. તો પાતળા લેન્સમાં જે અંતરો છે તે બંનેના છેદ બિંદુથી લઈશું. ઓકે, તો આ જે લેન્સનું અંતર છે, પાતળા લેન્સની કોઈ પણ સપાટીથી તમે અંતર માપી શકો, એ પણ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા છીએ, ખબર છે ને? તેના વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં તેની કોઈ પણ બે સપાટી વચ્ચેના અંતરને શું કરી શકાય? અવગણી શકાય, અને આપણે પાતળો લેન્સ કહીએ છીએ. તો યુ અંતરે એક ઓબ્જેક્ટ લઈએ, બિંદુવત ઓબ્જેક્ટ માંથી આપાત થતો પ્રકાશનું કિરણ લેન્સ પર આપાત થાય છે, લેન્સ A પર આ પ્રકાશનું કિરણ આપાત થાય છે, અને લેન્સ A દ્વારા શું થશે? વક્રીભવન પામશે. વક્રીભવન પામી અને આ પ્રમાણે પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય જેને ઇમેજ 1 કહીએ, તેનું અંતર કેટલું લઈ લઈએ? V1, પ્રથમ પ્રતિબિંબનું અંતર. પરંતુ આ આપાત થતું કિરણ વાસ્તવમાં આ જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, આભાસી વસ્તુ તરીકે. પરંતુ એ આભાસી વસ્તુ નથી, પણ એ પ્રતિબિંબની પ્રતિકૃતિ છે કે જે આ આની સાથે છેદે છે, પણ એ ત્યાં પહોંચે એ પહેલા બીજા લેન્સમાંથી પસાર થાય, અને બીજો લેન્સ હજુ તેનું શું કરે છે? વક્રીભવન કરે છે, અને આ જ ઇમેજનું ફાઇનલ ઇમેજ એ કેટલા અંતરે પડે છે? V અંતરે મળે છે. ઓકે,
લેન્સ A અને B છે જેની કેન્દ્ર લંબાઈ F1 અને F2 છે. લેન્સ A ના A ની સપાટીથી U જેટલા અંતરે બિંદુવત વસ્તુ O છે. O માંથી આપત થયેલું પ્રકાશનું કિરણ સામાંથી પસાર થાય છે લેન્સ A માંથી, અને એ લેન્સ A માંથી મળતું પ્રતિબિંબ I1 સ્થાને V1 અંતરે મળતું હોય તેવું જણાય છે. આ I1 વસ્તુ લેન્સ B માટે વસ્તુ તરીકે, આ પ્રતિબિંબ છે એ વસ્તુ તરીકે વર્તે છે, જેનું પ્રતિબિંબ કેવું I સ્થાને મળે છે જેનું અંતર લેન્સથી કેટલું છે V જેટલું છે. ઓકે, તો બંને લેન્સ માટે આપણે લેન્સનું સૂત્ર વાપરીશું અને લેન્સનું સૂત્ર વાપરી અને બંનેના કોમ્બિનેશનની વાત કરીશું. તો આખી જ વાતને આપણે શોર્ટમાં નોંધી લઈએ. જો અહીં આપણે આ બે સંયોજનના લેન્સ વડે જે પણ પ્રતિબિંબ રચાય છે એનું થોડુંક વર્ણન લખી દીધું છે કે આકૃતિમાં લેન્સ A અને B જેમની કેન્દ્ર લંબાઈ F1 અને F2 છે તેમને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. લેન્સ A થી U અંતરે કોઈ બિંદુવત વસ્તુ શું છે O મૂકવામાં આવેલ છે. આ O માંથી આપાત થતું પ્રકાશનું કિરણ લેન્સ A પર આપાત થાય છે જેનું પ્રતિબિંબ V1 અંતરે I1 સ્થાને મળે છે. આ પ્રતિબિંબ I1 એ બીજા લેન્સ B માટે વસ્તુ તરીકે વર્તે છે, આભાસી વસ્તુ તરીકે, જેનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે V અંતરે, અને કયા સ્થાને મળે છે I સ્થાને મળે છે, I સ્થાને. ઓકે, તો ચલો બંને લેન્સ માટે લેન્સનું સૂત્ર વાપરતા લેન્સ A માટે ચલો લેન્સ A માટે વસ્તુ અંતર U છે, પ્રતિબિંબ અંતર V1 છે, છે અને કેન્દ્ર લંબાઈ કેટલી છે F1. તો લેન્સ A માટે માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી વન ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ વન, સમીકરણ નંબર એક. ઓકે, અને લેન્સ B માટે વસ્તુ અંતર કેટલું છે વી વન, પ્રતિબિંબ અંતર બી રહેશે ને. તો સૂત્ર માઇનસ વન અપોન વસ્તુ અંતર કેટલું થશે વી વન પ્લસ વન અપોન પ્રતિબિંબ અંતર વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ ટુ, નંબર બે. સમીકરણ એક અને બે નો સરવાળો કરતા માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી વન, પછી આ તરફ માઇનસ વન અપોન વી વન પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ આ તરફ વન અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ. ચલો શું થશે અહીંયા આગળ કેન્સલ આઉટ થશે ને, કયું વી વન કેન્સલ આઉટ, માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ, નંબર ત્રણ. ઓકે, સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ ચલો સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી લઈશું એફ, કેન્દ્ર લંબાઈ એફ હોય તો માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ, નંબર ચાર. શું ત્રણ અને ચાર ની એક બાજુ સમાન છે, સમાન છે, માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી, તો વન અપોન એફ વન પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ લખી શકાય. તો ત્રણ અને ચાર પરથી વન અપોન એફ ઇઝ ઇક્વલ્સ ટુ
1 upon f1 plus 1 upon f2. ઓકે આ થઈ ગયું લેન્સની કેન્દ્ર લંબાઈનું સંયોજન. આવા અનેકે અનેક લેન્સ લેવામાં આવે, n લેન્સનું સંયોજન લેવામાં આવે. જો આવા n લેન્સનું સંયોજન હોય હોય તો વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ પ્લસ વન અપોન એફ થ્રી પ્લસ અપ ટુ એન વખત લઈ શકાય. ઓકે, એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. આના પછી આપણે લેન્સ નો પાવર લઈએ. ચલો સંપર્કમાં રહેલા લેન્સ નો પાવર, ચલો પાવર p બરાબર કેટલો થાય? 1 upon f થાય. તો પછી અહીં 1 upon f is equals to 1 upon f1 plus 1 upon f2 હોય તો પાવર p is equals to શું લખી શકાય? p1 plus p2 લખી શકાય. કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે તો અહીં સમતુલ્ય પાવર એટલે દરેક પાવરનો શું થશે? સરવાળો થશે. ઓકે, યાદ રહેશે ને? દરેક પાવરનો બેઝિક સરવાળો થશે. તો આ લેન્સ નો પાવર લીધો. તો એ જ રીતે મોટવણી ની વાત કરીએ તો ચલો અહીંયા રફમાં બનાવી દઈએ. એક લેન્સ છે, આ બીજો લેન્સ છે. પહેલા માટે મોટવણી, વસ્તુ અંતર કેટલું થયું? યુ. અને પ્રતિબિંબ અંતર કેટલું થયું? વી વન. તો લેન્સ એ માટે મોટવણીને જો મોટવણી એમ વન હોય તો એમ વન બરાબર શું થશે? વી વન અપોન યુ થશે ને? અને નંબર એક આપો. હવે આ જે આઈ વન છે, જે વી વન છે, એ વસ્તુ છે તો એનું પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ અહીંયા આઈ મળે છે, જેનું અંતર કેટલું છે? વી. તો અહીંયા વસ્તુ અંતર વી વન અને પ્રતિબિંબ અંતર વી. તો લેન્સ બે ની મોટવણી, લેન્સ બી ની મોટવણી, ખ્યાલ આવે છે ને તમને? લેન્સ બી ની મોટવણી જેને આપણે એમ ટુ કહીએ, શું થશે? પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, એટલે વી અપોન વી વન. નંબર ટુ, સંયુક્ત મોટવણી લેવી છે તો સંયુક્ત મોટવણી કેટલી થશે? એમ હોય તો એમ બરાબર કેટલા થાય? વી અપોન યુ નંબર ત્રણ. આ સમીકરણની આના અલગ નંબર યાદ રાખશો. હવે એમ વન, એમ ટુ અને એમ વચ્ચેનો સંબંધ કેવી રીતે લઈ શકાય? તો યાદ રાખો, એક અને બે નો ગુણાકાર કરતા એમ વન ગુણ્યા એમ ટુ. એમ વન કેટલા છે? વી વન અપોન યુ ને વી અપોન યુ. વી વન, વી વન અપોન યુ ગુણ્યા વી અપોન વી વન. વી વન વી વન કેન્સલ. એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર શું થશે? વી અપોન યુ. ને વી અપોન યુ ની જગ્યા આપણે શું મૂકી શકીએ?
m, तो m1 into m2 बराबर શું થાય m, ओके। तो संयुक्त लेंस ની મોટવણી એટલે શું થશે બધી જ મોટવણી નો ગુણાકાર, પાવર પાવર નો સરવાળો, કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ ના વ્યસ્ત નો સરવાળો, યાદ રહેશે ને કોમ્બિનેશન લેન્સ માં કેન્દ્ર લંબાઈ ના વ્યસ્ત નો સરવાળો, પાવર નો બેઝિક સરવાળો અને મોટવણી નો થશે ગુણાકાર। તો સંપર્ક માં રહેલા લેન્સ ને તમે સરળતાથી આ બધી વાતો યાદ રાખશો એટલે તમે લખી શકો, ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ।